છેલ્લા ઘણા સમયથી સમગ્ર રાજ્યમાં ચૂંટણીનો માહોલ હતો. પ્રચાર પડઘમની ગૂંજ સર્વત્ર સાંભળી શકાતી હતી. આ બધું જેના માટે થયું તે મતદાન હવે પૂરું થયું છે. હવે રાહ જોવાઈ રહી છે 8 ડિસેમ્બરની, જ્યારે મતગણતરીની સાથે જ નક્કી થઈ જશે કે ગાંધીનગરની ખુરશી પર કોણ બેસે છે. જો કે તે પહેલા જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાની જીતના દાવા કર્યા છે. તેની અંદર અમારી જે અપેક્ષા છે કે આ વખતે રેકોર્ડ સીટો જીતવી, રેકોર્ડ લીડ સાથે સીટો જીતવી અને સૌથી વધારે વોટ શેર એનો પણ રેકોર્ડ બનાવવો, એવો જે 3 રેકોર્ડ કરવા માટેની જે અમારી અપેક્ષા છે એ ચોક્કસપણે આ વખતે પૂર્ણ થવાની છે. ભારતીય જનતા પાર્ટી પર ગુજરાતની જનતાએ ખૂબ ભરોસો મૂક્યો હતો, પરંતુ એ ફેલ થયેલા ભાજપના એન્જિનોએ ગુજરાતની જનતાના જે અપેક્ષાઓના મોટા વિચારો હતા કે આ થશે, એના ઉપર પાણી ફેરવી વાળ્યું છે. અને એટલે ગુજરાતીઓની નારાજગી, આ મુદ્દાઓ છે ને સામે અમારા એક સકારાત્મક મુદ્દાઓ છે. જરૂર લોકોના આશીર્વાદથી સરકાર બનશે, સત્તા લઈ લેવાની સેવાની સાધના માટે હશે. પહેલા તબક્કામાં આમ આદમી પાર્ટીની 89માંથી 51+ સીટ આવી રહી છે. બીજા તબક્કામાં પણ અમે અપેક્ષા રાખી રહ્યા છીએ કે મિનિમમ 52થી વધુ સીટો આમ આદમી પાર્ટીની આવી શકે એવી સ્થિતિમાં અમે છીએ. પછી તો જનતા જનાર્દન છે. જનતા જનાર્દન મુદ્દાને આધારિત, બાળકોને આધારિત, આ પહેલી વખત કામની રાજનીતિ થઈ છે અને આધારિત મતદાન કરે છે. બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની જે 93 બેઠકો પર મતદાન યોજાયું ત્યારે મુખ્યમંત્રી સહિત ઘણા મોટા ચહેરા ઉમેદવાર તરીકે મેદાનમાં હતા. હાર્દિક પટેલ જેવા ચર્ચિત ચહેરા પહેલીવાર ચૂંટણી લડી રહ્યા હતા, તો સામે શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર, અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર, હિંમતસિંહ પટેલ અને ગુલાબસિંહ રાજપૂત સહિતના મોટા ચહેરા હતા. તમામ ઉમેદવારોએ પોતપોતાના પક્ષની જીતના દાવાઓ કર્યા છે. થોડા સમય પહેલા કોંગ્રેસમાં હતા તે હાર્દિક પટેલે એવા આક્ષેપો સાથે ભાજપની જીતનો દાવો કર્યો કે કોંગ્રેસ 27 વર્ષમાં પોતાના નવા ગઢ પણ બનાવી નથી શકી. તો બીજી તરફ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ઉમેદવાર અમિત ચાવડાએ સત્તા પરિવર્તન થવાનો દાવો કર્યો. આ માટે તેમની પાસે કારણો પણ હતા. ગઢ જનતાનો હોય છે ને, જનતા નક્કી કરતી હોય છે. કોંગ્રેસનો આ એક જ ગઢ, બીજું શું કર્યું હતું એવું રહીને કઈ ગઢ જ ના બનાવીએ. 50 સીટથી વધુ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે, તમને ખબર છે. આ તો તમે મને સવાલ કરો છો, તમને ખબર કે 150 સીટ ભાજપની આવવાની જ છે. ગુજરાતના મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મતદારો બહાર નીકળી રહ્યા છે, જોતા સ્પષ્ટ દેખાય છે કે મતદારોમાં અનેરો ઉત્સાહ છે. સત્તા પરિવર્તન માટે મતદાન કરવા લોકો બહાર આવી રહ્યા છે અને જે રીતે લોકો આ સરકારથી હેરાન પરેશાન છે, લોકોને લાગી રહ્યું છે કે સંવિધાન ખતરામાં છે, લોકશાહી ખતરામાં છે, લોકોના અધિકારોનું હનન થઈ રહ્યું છે અને એટલા માટે લોકો સત્તા પરિવર્તન કરવા માટે મોટા પ્રમાણમાં મતદાન કરવા માટે બહાર નીકળી રહ્યા છે. મતદાન દરમિયાન કેટલીક જગ્યાએ ઈવીએમમાં ખામી સર્જાઈ હતી ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અને ઉમેદવાર હિંમતસિંહ પટેલે આ બાબતે ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. કલાકો સુધી પણ ઈવીએમ મશીન નથી બદલાતા એની પણ ફરિયાદો થઈ છે, મેં પણ ઓબ્ઝર્વરશ્રીને ફરિયાદ કરી છે. એટલે ચૂંટણી પંચે હવે રિવ્યૂ કરીને એક્શનમાં આવીને, આ જે ઇલેક્શન છે દર 5 વર્ષે આવવાના છે, એટલે એની અંદર આવી જે બાબતો છે એનાથી મતદાતા મતદાનથી વંચિત થઈ જાય છે અને મતદાર એ મતદાન નથી કરી શકતો. એટલે આ બહુ ગંભીર અને સિરિયસ બાબત ચૂંટણી પંચે લેવી જોઈએ અને અમે પણ ચૂંટણી પંચને આ લેખિતમાં પણ આપીશું. જીતનો દાવો કરવામાં અપક્ષ ઉમેદવારો પણ પાછળ નથી. વાઘોડિયાથી અપક્ષ ઉમેદવારી કરી રહેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વોટિંગ બાદ પોતાની જીતનો દાવો કર્યો, એ પણ ફિલ્મી અંદાજમાં. બસ મારું વોટિંગ કરીને આપેલે મારું વિજય થઈ ગયો છે. મારો એક વોટથી જ હું જીતી જઉં છું, સવાલ જ નથી આવતો. કોની જીતના દાવામાં કેટલો દમ છે એના માટે હવે વધુ રાહ જોવાની જરૂર નથી. ગુરુવારે તમામ પક્ષો અને ઉમેદવારોના દાવાની અગ્નિ પરીક્ષા છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.